પરિવાર વ્યવસ્થા કેવી હોવી જોઈએ, પરિવારમાં શું સંમિલિત થવાથી પરિવાર સદગ્રહસ્થનો પરિવાર ગ્રહસ્થાશ્રમ દૈદીપ્યમાન કઈ રીતે બને એની સુંદર વિચારધારા આ પ્રજ્ઞાપુરાણમાં આપેલી છે. તો આપ અચૂક આ ઓડિયોનો લાભ લેશો. ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય શાંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મનિદયે વાસિષ્ઠ નમો નમઃ. વાસિષ્ઠાય નમો નમઃ. આવો પ્રજ્ઞાપુરાણમાં આજે જોઈશું. વસ્તુતઃ પરિવારસ્તુ સંયુક્તમ કથિતમ બુધઃ પુણ્યમ સઘટમ નમ યસ્ય સુવ્યવસ્થા મતા તુષા. પરિવાર અર્થાત પરિવાર વસ્તુતઃ એક પવિત્ર સંયુક્ત સંગઠન છે. એની સુવ્યવસ્થા એકબીજાના સહકાર અને સદભાવની વૃદ્ધિથી જ શક્ય બને છે. બધા જ સભ્યો કર્તવ્ય પાલન તરફ વધારે ધ્યાન આપે અને અધિકાર પ્રાપ્ત કરવાની જેટલી સગવડ મળે તેમાંથી જ ગમે તે રીતે કામ ચલાવવા પ્રયત્ન કરે. પોતાના બદલે બીજાઓની સગવડ સાચવવાનું વધારે ધ્યાન રાખે અને એ ધ્યાન રાખવાથી જ ગમે તે સમુદાયમાં મૈત્રી આત્મીયતા અને સહકારિતાનો વિકાસ થાય છે કે જેમના વગર જીવન શૂન્ય લાગે છે. પરિવાર શું છે એનું ખૂબ સુંદર વિવેચન અહીંયા યુગ ઋષિએ કર્યું છે. સામાન્ય રીતે એક કુટુંબના લોકોને પરિવારમાં ગણવામાં આવે છે, પરંતુ યુગ ઋષિ કહે છે કે આ સદભાવ અને સહકારની આધારની પૃષ્ઠભૂમિ પર રચાયેલ પવિત્ર સંગઠન છે. આ આધારે જ એક કુટુંબના સભ્યો જો સ્વાર્થપૂર્ણ ખેંચતાણ કરતા રહે, જો તેમનામાં સદભાવ અને સહકાર ન હોય તો તેને પરિવાર કહેવાય નહીં, તેઓ મજબૂરીથી એક વાડામાં પૂરાઈ રહેલા જાનવર જેવા કહેવાય. બીજી બાજુ માણસો જો પરસ્પર ઉચ્ચ ઉદ્દેશ્યોને લક્ષ્ય બનાવીને સદભાવ અને સહકારની સાથે રહે તો તેને પરિવાર કહેવાય. આવો પરિવાર બધા માટે જરૂરી હોય છે. ઋષિઓ સંતો વગેરે આશ્રમોમાં પણ આ આધારે પરિવારની ભાવના રાખીને રહે છે. જ્યાં પરિવારનો ભાવ હોય ત્યાં કોઈ પણ સમૂહને પરિવાર કહેવાય. એટલા માટે પારિવારિકતાને આદર્શ સામાજિક વ્યવસ્થા માનવામાં આવી છે. વ્યક્તિ એકલી પણ રહી શકે છે, પરંતુ તે ખૂબ કષ્ટદાયક સાધના છે. ગર્ભાવસ્થાથી માંડી અને મોટા થઈને સ્વાવલંબી બનતા સુધી માનવના વિકાસમાં સમાજનો દરેક ઘટક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કોઈ એવું ઈચ્છે કે હું કોઈના સહકાર વગર મારી જીવનયાત્રા ચલાવું તો એવા મનુષ્યને એકલ મૂળિયો સંકીર્ણ અને સ્વાર્થી જ કહેવાશે. પરિવારની સાર્વભૌમ નવી વ્યાખ્યામાં મૈત્રીના આધારે રચાયેલું એક એવું સંગઠન પણ આવે છે કે જેનો દરેક સભ્ય એકબીજા ઉપર આશ્રિત હોય છે તથા એકબીજાના સદભાવની મદદથી આગળ વધે છે. એવું જરૂરી નથી કે તે વ્યક્તિ લગ્ન કરીને પરિવાર વિકસાવીને ગૃહસ્થ ધર્મ પાળે. જો તે એક વિશેષ પરિકરને પારિવારિકતાનું પોષણ આપે તો એમ કહી શકાય કે તે એક યા બીજી રીતે પરિવાર ધર્મની સાધના જ કરી રહ્યો છે. મહત્તા સંગઠનની સંરચનાની નથી, પણ ભાવના અને એક નિષ્ઠાની છે કે જે પ્રક્રિયા અપનાવવાના લીધે અંતમાં ખૂબ વિકસિત થાય છે. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરવા લાગ્યા, નિર્માણ કરવા લાગ્યા. આટલું મોટું કામ એમના એકલાથી સંભાળી શકાતું નહોતું, તેમને સાથીઓની જરૂર પડી. તેમણે ચાર માનસ પુત્રો તૈયાર કર્યા. તેમના નામ છે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. હવે આ કામ સારી રીતે ચાલવા લાગ્યું. સહચરોની જરૂર સર્વસમર્થોને પણ પડે છે. પારિવારિકતાની પૃષ્ઠભૂમિ આજ આધારે બનેલી છે. એક પાન પીળું થયું અને નીચે પડી ગયું. જોનારાઓએ એને પાનનો પોતાનો દોષ તથા દુર્ભાગ્ય જણાવ્યું, પણ જાણકારો તો જાણતા હતા
કે એ પતનમાં આખા વૃક્ષનું સમર્થન હતું. જો વૃક્ષના રસહીન તંતુઓ સમર્થ હોત તો પાનનો સાંધો ઢીલો ન પડત અને તે અકાળે આ રીતે પરિવારથી વિમુખ થઈ અને ધૂળ ચાટતું ન હોત. પણ આખા વૃક્ષમાં રહેલી વિકૃતિને કોણ દોષ દે? પાનનો જ વાંક કાઢવામાં આવ્યો. જગતની આ જ રીત છે. પરિવારમાં કોઈના ઉત્થાન યા પતનમાં આખું તંત્ર શ્રેય અથવા દોષનું ભાગીદાર હોય છે.